નમસ્કાર દર્શક મિત્રો, મોર્નિંગ ન્યૂઝમાં હું ક્રીના શાહ આપનું સ્વાગત કરું છું. સમાચારની શરૂઆત કરીશું મુખ્ય સમાચારથી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વાણિજ્ય વિભાગના નવા પરિસરને મૂકશે આજે આધારશીલા. સમગ્ર સાધન સામગ્રી યુક્ત આ ગ્રીન ભવન બનશે પેપરલેસ કાર્યાલય. નવું ભવન બનશે અદ્યતન ટેકનોલોજીનું અનોખું ઉદાહરણ. યોગની શક્તિનો વિશ્વએ કરેલો સ્વીકાર એ દરેક ભારતીય માટે ગૌરવની વાત હોવાનું જણાવે છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી. દહેરાદૂનમાં વિશ્વ યોગ દિનની ઉજવણીમાં યોગાભ્યાસ કરતા માનસિક, શારીરિક અને આધ્યાત્મિક વિકાસ માટે યોગ અપનાવવા કર્યો અનુરોધ. ઉગતા સૂર્યના કિરણો સાથે વિશ્વના દેશોમાં યોગનું સ્વાગત. ચીન, ફ્રાન્સ, નેપાળ, કંબોડિયા સહિત અનેક દેશો બન્યા યોગમય. આંતરરાષ્ટ્રીય યોગ દિન નિમિત્તે મુખ્યમંત્રી અને રાજ્યપાલે યોગ ક્ષેત્રે વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત સાધકોનું કર્યું સન્માન. દિવ્યાંગોએ મૌન યોગ કરી બનાવ્યો રેકોર્ડ. રાજ્યના હજારો લોકોએ કર્યા યોગ. યોગ કરી નિરોગી રહેવાનો લોકોએ કર્યો સંકલ્પ. ફિફા વિશ્વ ફૂટબોલની મેચમાં ગઈકાલે ક્રોએશિયાએ પૂર્વ ચેમ્પિયન આર્જેન્ટિનાને 3-0 હરાવ્યું. ઓસ્ટ્રેલિયા અને ડેનમાર્ક 1-1 બરાબર. સમાચાર વિગતવાર જોઈશું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ભારત સરકારના વાણિજ્ય વિભાગ માટે એક નવું પરિસર, વાણિજ્ય ભવનની આધારશીલા મૂકશે. ઇન્ડિયા ગેટ નજીક આ સૂચિત ભવન અકબર અને માનસિંહ રોડના 4 રસ્તે આકાર લેશે. 4.25 એકર જમીન ઉપર તૈયાર થનાર આ ભવનનું ક્ષેત્રફળ નિર્માણ બાદ લગભગ 20,000 એકર થશે. આ ભવન સ્માર્ટ એક્સેસ કંટ્રોલ અને સંપૂર્ણ નેટવર્ક પ્રણાલીયુક્ત એક પેપરલેસ કાર્યાલય બનશે. આ ભવન સમગ્ર સાધન સામગ્રીથી યુક્ત એક ગ્રીન ભવન પણ હશે. આ ભવન એ રીતે તૈયાર થશે જેમાં ઓછામાં ઓછા વૃક્ષો કાપવામાં આવશે. લગભગ 70% મોટા વૃક્ષોને સુરક્ષિત રાખવામાં આવ્યા છે. તેમજ વૃક્ષારોપણ દ્વારા સુનિશ્ચિત કરાયું છે કે નવા ભવનના નિર્માણ બાદ સ્થળ ઉપર વૃક્ષોની સંખ્યા વધી જાય. નવું ભવન ભારતની વધતી આર્થિક તાકાત નહીં પરંતુ ભારતીય ગવર્નન્સમાં અભિનવ પ્રૌદ્યોગિકી અપનાવવાનું પ્રતીક બનશે. અગાઉથી મળેલી ઘણી જવાબદારીની સાથે સાથે લોજિસ્ટિક્સ ક્ષેત્રના એકીકૃત વિકાસ સહિત નવી જવાબદારીઓ સાથે વાણિજ્ય વિભાગની જવાબદારી દેશની આર્થિક વિકાસની દ્રષ્ટિએ મહત્વપૂર્ણ બનશે. 4th આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી પ્રસંગે ઉત્તરાખંડના દહેરાદૂન ખાતે આયોજિત યોગ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ યોગાભ્યાસ કરીને યોગની શક્તિનો સ્વીકાર કર્યો છે તેમ જણાવ્યું હતું અને વિશેષ એક અહેવાલ પ્રસ્તુત કરીએ છીએ. 4th આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી પ્રસંગે ઉત્તરાખંડના દહેરાદૂનમાં આયોજિત કાર્યક્રમમાં પ્રધાનમંત્રીની ઉપસ્થિતિમાં હજારો લોકોએ યોગ સાધના કાર્યક્રમમાં ભાગ લીધો હતો. સૂર્યના કિરણની જેમ વિશ્વભરમાં આજે યોગ પહોંચી ચૂક્યો છે. જૈસે જૈસે સૂરજ અપની યાત્રા કરેગા, સૂરજ કી કિરણે પહોંચ રહી હૈ, પ્રકાશ કા વિસ્તાર હો રહા હૈ, દુનિયા કે હર ઉસ ભૂભાગ મે વહાં લોગ યોગ સે સૂર્ય કા સ્વાગત કર રહે. પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું હતું કે યોગ વિશ્વને જોડવાનું કામ કરે છે. હિમાલય કે હજારો ફીટ ઊંચે પર્વત હો યા ફિર ધૂપ સે તપતા રેગિસ્તાન હો, યોગ હર પરિસ્થિતિ મે હર જીવન કો સમૃદ્ધ કર રહા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે યોગની શક્તિનો સમસ્ત વિશ્વએ સ્વીકાર કર્યો છે તે ભારતીયો માટે ગૌરવની વાત છે. હર નાગરિક, વિશ્વ કા હર દેશ યોગ કો અપના માનને લગા હૈ ઓર હમ હિન્દુસ્તાન કે લોગો કે લિયે એક બહોત બડા સંદેશ હૈ કે હમ ઉસ મહાન વિરાસત કે ધની હૈ. વ્યક્તિ યોગ સાથે જોડાતા જીવનમાં કેવું પરિવર્તન આવે છે તે વિશે પણ પ્રધાનમંત્રીએ વાત કરી હતી. સાથીઓ, યોગને દુનિયા કો ઇલનેસ સે વેલનેસ કા રાસ્તા દિખાયા હૈ. યહી વજહ હૈ કે દુનિયા ભર મે યોગ કી સ્વીકાર્યતા
इतनी तेजी से बढ़ रही है। योग कार्यक्रम में उत्तराखंड ना मुख्यमंत्री त्रिवेंद्र सिंह रावत, आयुष केंद्रीय मंत्री पण उपस्थित रहा था। समग्र देश में अंतरराष्ट्रीय योग दिवस की थयेली उजवणीनु आम प्रधानमंत्रीए नेतृत्व कर्यु हतु। दूरदर्शन समाचार अमदावाद। આંતરરાષ્ટ્રીય યોગ દિવસને દુનિયાભરમાં ધૂમ મચી હતી। ભારત સ્થિત ફાન્સનો દૂતાવાસ હોય કે નેપાળની રાજધાની કાઠમંડુ, આંતરરાષ્ટ્રીય યોગ દિવસના અવસરે દરેક જગ્યાએ વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। નેપાળમાં ભારતીય દૂતાવાસના કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં લોકોએ યોગ કર્યા। કંબોડિયાના શહેર નોપપેનમાં યોગ પ્રત્યે દિવાનગી જોવા મળી હતી। વિદેશમંત્રી સુષ્મા સ્વરાજે બ્રસેલ્સમાં નાઇટ ઓફ ઇન્ડિયન ઇન બેલ્જિયમ કાર્યક્રમમાં પોતાના સન્માનમાં આયોજિત સમારોહમાં ભારતીય સમુદાયને સંબોધન કર્યું હતું। આ પ્રસંગે સુષ્મા સ્વરાજે કહ્યું હતું કે ભારત અને યુરોપીય સંઘ શાંતિ અને સુરક્ષાના ક્ષેત્રે ખભે ખભો મેળવી સાથે ઉભા છે। તેમણે કહ્યું કે ભારત અને બેલ્જિયમનો બહુ સાંસ્કૃતિક અને બહુભાષી સમાજ વિવિધતામાં વસ્યો છે અને લોકોના વચ્ચેના અંતરને સકારાત્મક રીતે લઈ રહ્યો છે। રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે તેમના વિદેશ પ્રવાસ દરમિયાન સુરીનામની રાજધાની પરામારીબોમાં ત્યાંના રાષ્ટ્રપતિ સાથે આંતરરાષ્ટ્રીય યોગ દિવસના કાર્યક્રમમાં ભાગ લીધો હતો અને રાષ્ટ્રપતિએ આ પ્રસંગે કહ્યું હતું કે યોગની તાકાતના કારણે પૂરી દુનિયામાં દરેક વર્ગના લોકો યોગને પોતાની જીવનશૈલીમાં સામેલ કરી રહ્યા છે। યોગ માણસ, સમાજ અને દેશને એક સૂત્રમાં પરોવે છે। રાજ્યસભાના વિવિધ જિલ્લામાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી થઈ હતી। રાજકીય આગેવાનોના નેતૃત્વમાં હજારો લાખો નાગરિકોએ યોગ કવાયતમાં ભાગ લીધો હતો। પ્રસ્તુત છે એક અહેવાલ। રાજકોટ મનપા દ્વારા અલગ અલગ પાંચ જગ્યાએ યોગનું આયોજન કરાયું હતું। રાજકોટ રેસકોર્સ મેદાન ખાતે મનપા કમિશનર, કલેક્ટર, મેયર સહિત અન્ય પદાધિકારીઓ જોડાયા હતા અને શહેરના 3000 લોકોએ યોગ કર્યો હતો। સાથે જ સ્વિમિંગ પુલમાં લોકોએ અનોખી રીતે એક્વા યોગ કર્યો હતો। સૌ કોઈ યોગ કરી રહ્યા છે ત્યારે રાજકોટમાં બધાને આશ્ચર્ય પમાડનાર અવનીબેન સજોડે લગ્ન ડ્રેસમાં યોગ કરવા પધાર્યા હતા। સૌએ તેમને તાલી સાથે વધાવ્યા હતા અને ત્યારબાદ તેઓએ લગ્ન માટે મંડપ તરફ પ્રયાણ કર્યું હતું। જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ પરિસરમાં પણ આજે વિશ્વ યોગ નિમિત્તે 3000 લોકોએ યોગ કર્યા હતા, જેમાં જિલ્લાભરની શાળાના બાળકોએ ભાગ લીધો હતો। સુરેન્દ્રનગરમાં અલગ અલગ 2500 જગ્યાઓએ યોગના કાર્યક્રમ યોજાયા હતા, જેમાં શહેરની આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ આઈકે જાડેજાએ સ્કૂલના બાળકો સાથે યોગ કર્યા હતા। આજે સમગ્ર વિશ્વ યોગ દિવસ ઉજવી રહ્યું છે। છોટાઉદેપુર જિલ્લાના 1,53,000 લોકોએ યોગાભ્યાસનો લહાવો લીધો હતો। સાથે જ જેલવાસ ભોગવી રહેલા છોટાઉદેપુર સબજેલના કેદીઓએ પણ માનસ પરિવર્તન હેતુ યોગ કર્યો હતો। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીની ગઈકાલે બેઠક મળી હતી, જેમાં શહેરના વિકાસને લગતા ઘણા કામોને મંજૂરી આપવામાં આવી હતી। અમદાવાદ શહેરને વર્લ્ડ હેરિટેજ સિટીનો દરજ્જો પ્રાપ્ત થયો છે ત્યારે શહેરમાં સ્વામિનારાયણ મંદિર, કાંકરિયા લેક તેમજ રિવરફ્રન્ટના 3 બ્રિજોને અદ્યતન પ્રકારની લાઇટિંગથી આગામી દિવસોમાં સુશોભિત કરવામાં આવશે। આ અંગે વધુ માહિતી આપતા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અમૂળ ભટ્ટે જણાવ્યું હતું કે કોર્પોરેશન દ્વારા આ માટેનો રાઇનો એન્જિનિયર્સ પ્રાઇવેટ લિમિટેડની નિમણૂક કરવામાં આવી છે, તો આગામી રથયાત્રામાં પણ હેરિટેજ સિટીને ધ્યાનમાં રાખીને આયોજન કરવામાં આવ્યું છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર બિજલ પટેલે જણાવ્યું હતું કે ઇન્ડિયા સ્માર્ટ સિટી એવોર્ડ અંતર્ગત અમદાવાદને 3 એવોર્ડ્સ પ્રાપ્ત થયા છે, જે ગૌરવની વાત છે। નેશનલ લેવલે ઘણા બધા કામો કર્યા છે, તેની એપોઇન્ટમેન્ટ કરી છે અને
તે લોકો કાયમી ધોરણે અત્યારે પ્રાયોગિક ધોરણે અમે 5 જગ્યાઓ લીધી છે. કાલુપુર સ્વામિનારાયણ મંદિર, કાંકરિયા લેક ફ્રન્ટ, રિવર ફ્રન્ટના રિવર બ્રિજ ને જુદા 3 રિવર બ્રિજના રિવર બ્રિજને સુશોભિત કાયમી ધોરણે કરવામાં આવશે. ઇન્ડિયા સ્માર્ટ સિટી એવોર્ડ 2018 એને મેઇન અમદાવાદ શહેરના 3 પ્રોજેક્ટને આધારિત ગણ્યો છે. એક છે ઇનોવેટિવ આઈડિયા એવોર્ડ કે જે સેફ એન્ડ સિક્યોર અમદાવાદ કરશે. બીજો છે ટ્રાન્સપોર્ટેશન કેટેગરી જે ઇન્ટેલિજન્ટ ટ્રાન્સપોર્ટ મેનેજમેન્ટ સિસ્ટમને આધારિત છે. અને ત્રીજો છે વોટર એન્ડ સેનિટેશનની કેટેગરી જે સ્કાડાને આધારિત છે. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના ઇન્ડોર સ્ટેડિયમમાં 1500થી વધુ લોકોએ સામૂહિક યોગ કર્યો હતો. આમ તો કૃષિ યુનિવર્સિટીનું વાતાવરણ જ લોકોમાં તાજગી ભરવા પૂરતું છે. યોગ ભગાડે રોગ અને યોગ અપાવે સિદ્ધિની યુક્તિને સાચી પાડતા ગુજરાત જૂનાગઢના જુવાનથી લઈને ડોસા તમામે સાથે મળીને યોગ કર્યો હતો. અનેક વડીલો પોતાના જીવનની વ્યથા, રોગ અને ઉપાધિને યોગ અને પ્રાણાયામ વડે જડમૂળથી મટાડી સ્વસ્થ બન્યા છે. આ ઉંમરમાં પણ તેઓ યોગ દ્વારા સ્વસ્થ થઈ એથ્લેટિક, દોડ, યોગ, ગોળા ફેંક, ચક્ર ફેંક અને હથોડા ફેંકમાં સિલ્વર ગોલ્ડ મેળવી રહ્યા છે. મોદીજીના આ પ્રયાસને બિરદાવતા તેમણે પોતાના ઉદાહરણ દ્વારા અન્ય લોકોને પણ યોગમાં જોડાવા અપીલ કરી છે. ઉધરસ, માથાનો દુખાવો, તાવ એ બધું બંધ થઈ ગયું છે અને કાયમ શરીરમાં સ્ફૂર્તિ રહે છે. યોગ છે એ બધાને નિરોગી રાખે છે, એ સાવ સૂત્ર બહુ જ સાચું છે. અને હું ઘણા ટાઈમથી યોગ કરું છું, નાનપણથી યોગ કરું છું અને યોગ કરવાથી મને અત્યારે એકદમ ફિટ એન્ડ ફાઇન છું અને મને કોઈ જાતની તકલીફ નથી. સાયટિકામાંથી બહાર આવી કેમ. જૂનાગઢના વતની દિગ્વિજયસિંહ ચૌહાણે આમ તો બીટેક સુધીનો અભ્યાસ કર્યો છે, પરંતુ બાળપણથી જ બાંસુરી વાદનનો શોખ ધરાવતા દિગ્વિજયસિંહ ઇન્ટરનેટના માધ્યમથી સુપ્રસિદ્ધ અને પદ્મવિભૂષિત બાંસુરી વાદક હરિપ્રસાદ ચૌરસિયાનો સંપર્ક કર્યો અને અનુમતિ મળતા જ ઓરિસ્સાના ભુવનેશ્વર સ્થિત વૃંદાવન આશ્રમમાં પહોંચી ગયા. ગુરુ શિષ્ય પરંપરા અનુસાર 5 વર્ષ સુધી તેમના સાનિધ્યમાં સુર સંગીતની આરાધના કરી. અત્રે ઉલ્લેખનીય છે કે હરિપ્રસાદ ચૌરસિયાનો વૃંદાવન આશ્રમ શાંત અને પ્રાકૃતિક વાતાવરણમાં આવેલો છે. સંગીત પ્રત્યે આદર અને અભિરૂચિ ધરાવતી કોઈપણ ઉંમરની વ્યક્તિને અહીં નિઃશુલ્ક રહેવા અને જમવા માટે પ્રશિક્ષણ આપવામાં આવે છે. ગુરુ આશીર્વાદથી દિગ્વિજયસિંહ ગુજરાતમાં ક્લાસિકલ સંગીતનું સ્થાન જળવાઈ રહે અને જ્ઞાન મળતું રહે તે માટે કાર્ય કરવા ઈચ્છે છે. લોકોને માર્ગદર્શન મળી રહે તે હેતુથી તેમણે વેબસાઇટ પણ બનાવી છે. ક્રોએશિયાએ ગુરુવારે રમેલ ગ્રુપ ડીની મેચમાં મોટો ઉલેટફેર કરતા પૂર્વ ચેમ્પિયન આર્જેન્ટિનાને 3-0થી હરાવી બધાને ચોંકાવ્યા છે. આ સાથે ક્રોએશિયાએ સતત બીજી જીત સાથે અંતિમ 16મા સ્થાનમાં સ્થાન મેળવ્યું છે. ક્રોએશિયા તરફથી રેબિટે 53મી મિનિટે પ્રથમ ગોલ કર્યો હતો. અનુભવી લ્યુકા ટ્રિચે 80મી મિનિટે ગોલ કરીને સરસાઈ 2-0ની કરી હતી, જ્યારે અન્ય એક મેચમાં ઓસ્ટ્રેલિયા અને ડેનમાર્ક વચ્ચે 1-1થી બરાબરી રહી છે. આ સાથે જ આ સમાચાર અહીં સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.